એક સમયની વાત છે, એક ભાઈ હતા. એ ખૂબ જ મહેનતથી અને પોતાની કારીગરીથી મૂર્તિ બનાવતા હતા. આ એમનું કામ હતું, એટલે કે રોજી રોટી હતી. તેઓ રોજ બજાર જતા અને એક મૂર્તિ રોજ 500 રૂપિયામાં વેચી આવતા. આવી રીતે એમની મહિનાની કમાઈ 15,000 રૂપિયા થઈ જતી. એવી રીતે તે પોતાનું ગુજારું કરતા હતા અને તેઓ રોજ એક મૂર્તિ બનાવતા અને એને સવારના વેચી આવતા. આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા અને એ માણસની ઉંમર થઈ. હવે મૂર્તિ બનાવી ન હોતા શકતા. હવે એમના હાથ કાપવા લાગતા હતા. એમનો એક દીકરો હતો. તો કારીગરે વિચાર્યું કે આ મારી જે કારીગરી છે એ મારા દીકરાને શીખવું. પછી એમણે પોતાના દીકરાને શીખવાનું શરૂ કર્યું અને દીકરાને કહ્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, તો મૂર્તિ હવે તું બનાવીશ. મૂર્તિને કેવી રીતે વિચારવાની, ઘડવાની, કેવી રીતે આકર્ષક બનાવવાની, કેવી રીતે રંગ ભરવાના અને મૂર્તિને કેવી રીતે વેચવાની. ધીરે ધીરે છોકરો ઘણું શીખી ગયો હતો. તો એણે એક મૂર્તિ બનાવી અને બજારમાં વેચવા માટે લઈ ગયો અને મૂર્તિને 100 રૂપિયામાં વેચી ઘર આવ્યો અને ઘેર આવીને પિતાજીને કહ્યું. પિતાજી પર ખૂબ ખુશ થયા, પણ છોકરો ખુશ ન હતો. એણે પિતાજીને કહ્યું, તમે તો 500 રૂપિયામાં મૂર્તિ વેચતા હતા, પર મારી મૂર્તિ તો ફક્ત 100 રૂપિયામાં વેચાઈ. એણે પોતાના પિતાજીને કહ્યું કે મને હજી વધારે શીખવો, તમને મૂર્તિ બનાવવાના હજી વધારે સિક્રેટ ખબર હશે, હે તમે મને શીખવો. પિતાજી એને શીખવ્યું. થોડા દિવસ પછી એણે પાછી એક મૂર્તિ બનાવી અને વેચવા ગયો અને આ વખત એણે આ મૂર્તિ 200 રૂપિયાની વેચી. ફરી એને પિતાજીને કહ્યું કે એ ખુશ નહીં હતો, તો હજી એને વધારે શીખવે. તો ફરી એને એના પિતાજીએ શીખવ્યું. પછી એણે ફરી એક વાર પાછી એક મૂર્તિ બનાવી અને આ વખતે આ મૂર્તિને 300 રૂપિયામાં વેચી આવ્યો. પણ એ ખુશ નહીં હતો. એણે પિતાજીને પાછું હજી વધારે શીખવા માટે કહ્યું. પિતાજીએ એને હજી વધારે શીખવ્યું અને હવે આ વખતે એ જે મૂર્તિ વેચવા ગયો હતો અને પાછો આવ્યો ત્યારે એ ખૂબ જ ખુશ હતો. તો પિતાજીએ પૂછ્યું કે આજે તું આટલો ખુશ છે, શી વાત છે? તો છોકરાએ કહ્યું કે હું આજે મૂર્તિ 700 રૂપિયામાં વેચી આવ્યો છું. તો પિતાજી ખૂબ જ ખુશ થયા અને કહ્યું કે સરસ બેટા, અને કહ્યું કે હું તને શીખવીશ કે મૂર્તિને 1,000 રૂપિયામાં કેવી રીતે વેચાય. છોકરાએ પિતાજીને કહ્યું, હવે તમે બસ કરો, આજે હું આ મૂર્તિ 700 રૂપિયામાં વેચી આવ્યો છું. તમે તમારી આખી જિંદગીમાં 500 રૂપિયાથી વધારેની મૂર્તિ નથી વેચી અને તમે મને શીખવશો કે 1,000 રૂપિયામાં કેવી રીતે વેચાય. તો પિતાજીએ કહ્યું, બેટા હવે તારી મૂર્તિ 700 રૂપિયાથી વધારે નહીં વેચાશે, કેમ કે હવે તારું શીખવાનું બંધ થઈ ગયો છે. કારણ કે જ્યારે હું મારા પિતાજીથી મૂર્તિ બનાવતા શીખતો હતો ત્યારે, એટલે કે તારા દાદાજીથી શીખતો હતો ત્યારે તેઓ 300 રૂપિયામાં વેચતા હતા. ત્યારે મેં પણ એક દિવસ મૂર્તિને 500 રૂપિયામાં વેચી હતી અને મેં પણ પિતાજીને આ જ કહ્યું હતું કે
રૂપિયા દિવસ કરો, તમે તમારી જિંદગીમાં 300 રૂપિયાથી વધારેની કોઈ મૂર્તિ નથી વેચી અને હું 500 રૂપિયાની મૂર્તિ વેચી આવ્યો છું, તો પછી હું તમારાથી મૂર્તિ બનાવતા કેમ શીખું? બસ એ દિવસથી મેં મૂર્તિ શીખવાનું બંધ કરી નાખ્યું અને ત્યારથી હું 500 રૂપિયાથી વધારેની મૂર્તિ નથી વેચી શક્યો, કારણ કે મારા અંદર અહંકાર આવી ગયો હતો. આ અહંકાર જ્ઞાનનું સૌથી મોટો શત્રુ છે. કોઈ જ્ઞાની માટે આ અહંકાર દેરથી ઓછું નથી, ધીરે ધીરે જ્ઞાનને પૂરો કરી નાખે છે. જ્યારે આપણે આ માનમાં લાગે જઈએ છીએ કે હું આનાથી કેવી રીતે શીખું, હું તો આનાથી વધારે સારું કરું છું, ત્યારે આપણે શીખવાનું બંધ કરી દઈએ છીએ અને જેનું શીખવાનું બંધ થઈ ગયું એની પ્રોગ્રેસ બંધ થઈ ગઈ. આપણે બધાથી થોડો થોડું કરીને ઘણું શીખી શકીએ છીએ, કારણ કે કોઈ પણ વ્યક્તિ બધું નથી જાણતો, પણ બધા લોકો થોડું થોડું જરૂર જાણે છે. ફ્રેન્ડ્સ, જો આ વાર્તા તમને ગમી ગયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો અને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે તમને અમારા સ્ટોરી વાળા વિડીયો કે એન્ટરટેનમેન્ટ વિડીયો કયા પસંદ વધારે છે જણાવજો. હા, તમારા આ વિડીયો જોયા છે ને દશેરા અને આ દિવાળી સ્પેશિયલ, આ બટન પર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ